हेलो फ्रेंड्स, बट आज अपने गुजराती 10th स्टैंडर्ड नी एनो चौथो पार्ट भूली गया पछी जोवा जई रह्या छे, जेना लेखक छे रघुवीर दलसी चौधरी। पाठ छे नो साहित्य प्रकार शुं छे? एकांकी। ત્રીજો પુરુષ નામની મૂળ કૃતિમાંથી લેવામાં આવેલો પાઠ એટલે આપણે ભૂલી ગયા પછી। હવે આ રઘુવીર ચૌધરી છે એનું વતન શું છે? તો કે ગાંધીનગર જિલ્લાનું બાબુપુરા ગામ છે। ક્યાં ના વતની છે એ? તો કે ગાંધીનગર જિલ્લાના બાબુપુરા ગામના વતની છે। એમનો જન્મ છે 5/12/1938 થયો હતો। અને આ તમને વારંવાર પૂછાતો એક પ્રશ્ન છે બેટા, કે 2015માં સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત થયો હતો? તો આપણો આન્સર હશે બેટા રઘુવીર ચૌધરી। ફરી વખત બેટા આમાંથી પૂછાતા બધા જ પ્રશ્નો તમારી આંખ સામે બોલી ગયા પછી પાઠના લેખકનું નામ જણાવો તો રઘુવીર ચૌધરી। સાહિત્ય પ્રકાર એકાંકી, મૂળ કૃતિનું નામ ત્રીજો પુરુષમાંથી, ક્યાંના વતની હતા? તો કે ગાંધીનગર જિલ્લાના બાબુપુરા ગામના વતની હતા। જન્મ એનો ક્યાં થયો છે? 5/12/1938 ની અંદર જન્મ થયો છે। અને બેટા તમે જો ન્યૂઝપેપર છે એ નિયમિત રીતે વાંચતા હો તો ખ્યાલ હશે તમને કે આ જે કોરોના મહામારી છે એમાં આ રઘુવીર ચૌધરી છે એના પત્નીનું અવસાન થયું છે। કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો અને પછી એ રિકવરી એને આવી શકી નહીં। 2015નો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે? રઘુવીર ચૌધરી। તો આટલી બેટા લેખકનો પરિચય કે જે તમને જોડકામાં પૂછાય છે, મેથ ધ ફોલોઈંગમાં પૂછાય છે, જેનું 2 માર્ક્સનું વેટેજ હોય છે આપણું। હવે આ પાઠ છે એમાં પાત્રો કયા કયા છે એ જરા જોઈ લઈએ। તો કે છે એક વિરાટ બાબુ છે, એના 2 સંતાનો છે મનીષા અને આનંદ। મનીષા અને આનંદના પપ્પાનું નામ શું છે? વિરાટ બાબુ। હવે એ મનીષા છે એનો બાળપણનો સ્નેહી નરેન છે। ફરી વખત, મનીષાનો બાળપણનો સ્નેહી કોણ છે? નરેન। સલોનીનો બાળપણનો સ્નેહી કોણ છે? કનોજ। તો આ સલોની અને નરેન બંને વચ્ચે શું સગપણ છે? તો કે છે મામા ફઈના ભાઈ બહેન છે। એ બંને શું છે બેટા? તો કે છે મામા ફઈના ભાઈ બહેન છે। આ બધા જ પ્રશ્નો તમને વારંવાર પૂછાતા પ્રશ્નો છે। તમને આમાંથી ઓલટાવીને ક્વેશ્ચન પૂછવામાં આવે, ભૂલી ગયા પછી પાઠમાં કેટલા પાત્રો આવે છે? તો 6 પાત્રો, 1, 2, 3, 4, 5 અને 6, કેટલા મુખ્ય પાત્રો આવે છે? 6 પાત્રો આવે છે। તો આ બધા જ તમારા ક્વેશ્ચન છે એ પૂરા થયા। ને હવે બેટા આપણી ફેવરિટ સ્ટોરી આપણે સમજવા જઈ રહ્યા છીએ, ભૂલી ગયા પછી, જે આપી છે આપણે રઘુવીર ચૌધરીએ। હવે અહીંયા આપણે એક વસ્તુ માર્ક કરી કે એકાંકી છે, એકાંકી એ શું છે બેટા? તો કે એકાંકી નાટકનો એક પ્રકાર છે, જેવા કે એકાંકી, દ્વિઅંકી, ત્રિઅંકી, પંચઅંકી, સપ્તઅંકી, જેમાં એક જ અંક હોય છે તેને એકાંકી નાટક કહેવામાં આવે છે। જેનો વિષયવસ્તુ છે એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે એને એકાંકી કહેવામાં આવે છે। તો આપણો એકાંકી છે એનો મતલબ આમાં જે જે પાત્રો છે એ પાત્રોના સંવાદો આપવામાં આવ્યા હશે, અને જ્યાં જ્યાં બેટા સંવાદો આવે છે ત્યાં ત્યાં આપણી જવાબદારી વધી જતી હોય છે। કેમ એવું? સંવાદો આવે તો આપણી જવાબદારી કેમ વધી જાય છે? તો કે છે આમાં આ સંવાદ આ બોલશે, આ બોલશે, આ બોલશે, પણ સીધો જ આન્સર આપણને પેરેગ્રાફ રૂપે છે મળતો નથી। અલગ અલગ સંવાદો છે ને જોડી જોડીને આપણો આન્સર તૈયાર કરવો પડતો હોય છે। વળી એકાંકી છે એનો મતલબ આ પાઠમાંથી બેટા આપણને પૂછાશે કે આ વાક્ય કોણ બોલે છે ને કોને કરે છે, એની માટે આ મોસ્ટ ટાઈમ પી તમારો લેસન છે। હવે આપણે જઈએ છીએ લેસન તરફ। લેસન જેવી રીતે આપ્યો છે એવી રીતે આપવાનો પ્રયત્ન કરો, થોડું બેકગ્રાઉન્ડ જાણી લો। આ મનીષા છે એ આનંદને સ્નેહ કરતી હતી, પણ અત્યારે બંને છૂટા પડી ગયા છે, બંને વચ્ચે વિચ્છેદ। આપણી એકાંકીનું મુખ્ય વિષયવસ્તુ શું છે? તો કે છે સ્નેહને કારણે મિલન, પછી પાછું વિચ્છેદ અને પુનઃમિલનની ઘટના છે આપણા એકાંકીનું મુખ્ય વિષયવસ્તુ છે। મીન્સ એવી કોઈ ઘટના બની છે કે જેને કારણે મનીષા અને નરેન છૂટા પડી ગયા છે, વિચ્છેદ થયો છે બંને વચ્ચે, જોઈએ છે શું થયું હશે।
લેખક કહે છે કે અત્યારે આબુમાં મનીષા દેસાઈ છે. મનીષા દેસાઈ છે એ આબુમાં કોચ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ ક્વેશ્ચન પૂરો થયો કે આબુમાં કોચ તરીકેની સેવા કોણ આપી રહ્યું છે? સુરતના મનીષા દેસાઈ. એની ટ્રેનિંગ છે, એ ચાલી રહી છે, શિબિર ચાલી રહી છે, અને એના કોચ છે મનીષા દેસાઈ. છો અને એ કેમ્પમાંથી પાછા ફરી રહ્યા છે. કોણ પાછા ફરી રહ્યું છે બેટા? તો કે છે સલોની અને કમલ છે. ટ્રેકિંગ કરી અને પાછા ફરી રહ્યા છે. તો આ બંને છે એ ત્રણ પ્રકારની વાતો કરી રહ્યા છે. કેટલા પ્રકારની? ત્રણ પ્રકારની. પહેલો મુદ્દો શું હતો? કે છે મનીષા છે એ બાળપણના સ્નેહી નરેનને જોઈ અને બોલતા અટકી ગયેલા. પહેલી વાત કરી રહ્યા છે આ બંને. બીજું તો કે છે મનીષાએ ગમે એટલા અકસ્માતો નડવા છતાંય, ગમે એટલા અવરોધો આવવા છતાંય એણે શિખરો સિદ્ધ કર્યા છે. ત્રીજી વસ્તુ, ત્રીજી તો બહુ જ અગત્યની વસ્તુ થઈ કે ગઈકાલે જ આ મનીષા દેસાઈએ એક સોરતી કુટુંબને રીછના હુમલામાંથી બચાવ્યું. આ ત્રણ વિષય ઉપર, ત્રણ મુદ્દા પર કોણ વાતો કરી રહ્યું છે? સલોની અને કનોજ. આમ ખભે દોરડા ભરાવી અને ટ્રેકિંગ કરતા કરતા કોણ ચાલી રહ્યું છે? તો કે છે સલોની અને કનોજ. એ કેવી કેવી વાતો કરી રહ્યા છે? તો કે મનીષા છે આજે ભાષણ આપતી હતી, પણ એનો બાળપણનો સ્નેહી જેવો તો નરેન નીકળ્યો એટલે બોલતા અટકી ગયેલી. બીજું વસ્તુ આપણને એવું કીધું કે એ ગમે એટલા અવરોધો નડવા છતાં એણે શિખરો સર કર્યા કર્યા છે. અને ત્રીજું, ગઈકાલે તો એણે કેવું પરાક્રમ કર્યું? તો કે છે એક સુરતી કુટુંબને રીછના હુમલામાંથી બચાવવાનું પરાક્રમ કર્યું. આવી વાતો કરતાં કરતાં બેટા સલોની અને કમોદ છે એ કોના બંગલા તરફ જઈ રહ્યા છે? નરેનના બંગલા તરફ જઈ રહ્યા છે. અને નરેન અને સલોનીને શું રિશ્તો છે? મામા ફઈના ભાઈ બહેન છે. અને આવી વાતો કરતાં કરતાં એ અચાનક પહોંચી ગયા નરેનના બંગલે જઈ અને સલોની કહે છે નરેનને. હવે ધ્યાનથી સમજો બેટા, આ પાઠ આપણો કોણ બોલે છે, કોને કહે છે માટે મોસ્ટ મોસ્ટ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો સલોની કહે છે કે નરેન, તમે ગઈકાલે ચારેકના અરસામાં, ચારેક વાગ્યાના સમય દરમિયાન ભારત ટેન્ટ બાજુ પસાર થયેલા? તો આપે છે હા. કેમ, તમે ત્યાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? કારણ કે આ વનની અંદર કોઈ ઓળખીતાનો અવાજ કાને પડે એવું ભાગ્ય જ બને છે. તમે મને બોલાવ્યો હતો? સલોની આન્સર આપે છે, ના, અમે તમને બોલાવ્યા ન હતા, પણ તમને જોઈને કોઈકની બોલતી બંધ થઈ ગઈ હતી. કોની બોલતી બંધ થઈ ગઈ હતી બેટા? મનીષાની. મનીષા અને નરેન છે એ બંને વચ્ચે વિચ્છેદ થયો છે એને 4.5 વર્ષ થઈ ગયા છે. કેટલા વર્ષ થયા છે? 4.5 વર્ષ થયા છે. અને અચાનકથી મનીષાએ નરેનને આમ પસાર થતો જોયો એટલે જરા શરમાઈ ગઈ અને બોલતી બંધ થઈ ગઈ. નરેન કે છે સલોની, તો આજે આવી રીતે બધું વ્યંગ્યાત્મક કેમ બોલે છે? મને કંઈ સમજાતું નથી. લો આ છાપો અને વાત તમારાથી અજાણી નથી. આમાં બધા સમાચાર આપ્યા છે. કોણ કોને છાપો આપી રહ્યું છે? તો કે છે બેટા સલોની છે નરેનને પોતાના ભાઈને છાપો આપે છે. ગઈકાલે મનીષા દીદીએ સુરતના એક કુટુંબ છે એને રીછના હુમલામાંથી બચાવ્યું. જો વાંચો સમાચાર તમારી આંખ સામે હાથે જ. એટલે આવડો આમ કનો જેવું બોલે છે કે અહીંના આબુના રીછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. એટલે નરેન તરત બોલવાનું ચાલુ કર્યું કે યસ, અહીંયા આબુના રીછની શું વિશેષતા હોય છે? તો કે છે માનવ પક્ષી હોતા નથી. કેવા નથી હોતા? માનવ પક્ષી હોતા નથી, પરંતુ એ માણસને જોઈને ઝનૂનપૂર્વક છે પ્રતિકાર કરતા હોય છે. અને એનો હાથનો પંજો છે, જો આપણા ગાલ પર ભાગ્યો તો ભારે જોખમ.
આ બેટા તમને પૂછાતો પ્રશ્ન છે, આગોના અરીચ ની વિશેષતા શી છે? તો એ માનવ પક્ષી નથી હોતા, પક્ષ માનવ પક્ષી, માનવનું ભક્ષણ કરનાર, ઉપપદ સમાસ. કયો સમાસ છે બેટા આપણો? ઉપપદ સમાસ. એ કે માનવ પક્ષી નથી હોતા, તો એ મનુષ્યને જોઈને શું કરે? જનૂન પૂર્વક પ્રતિકાર કરે છે. નહીં ને એનો હાથનો પંજો આપણા ગાલ પર મોં પર વાગી ગયો તો પછી પતી ગયો, ભારે જોખમ. અને આ બોલે છે કે હું તો કહું છું કે એ 8 કે 10 વર્ષના બાળકોને લઈને એ નીકળનાર સુરતી કુટુંબને ધન્યવાદ છે. એનો મતલબ કે જે સુરતી કુટુંબને બચાવ્યું એ કુટુંબના મમ્મી પપ્પા હતા ને એની સાથે 8 વર્ષનું અને 1 10 વર્ષનું સંતાન હતું. ઓકે, એને ધન્યવાદ આપવા જોઈએ. રીંછ તો આમાં હોય છે ને, એક તમાચો આપે તો બચવું મુશ્કેલ. તો પેલો કહે છે કે કદાચ સલોની કહે છે કે કદાચ એ લોકો રસ્તો ભૂલ્યા હશે, અથવા અમારી ટુકડીને જોઈ અને એને ટૂંકો રસ્તો મેળવવા માટે છે એ પ્રયત્ન કર્યો હશે, એમાં એ લોકો રીંછના હુમલામાં ફસાઈ ગયા હતા. અને એને બચાવ્યા કોણે? તો કે એ લોકો જાણતા હતા કે અહીં કોચ તરીકે સેવા આપનાર સુરતના મનીષા દેસાઈ છે. આ વસ્તુ કોણ સારી રીતે જાણતું હતું? જે પરિવાર હુમલામાં ફસાયો હતો એ પણ સુરતનો હતો, એ જાણતો હતો કે મનીષા દેસાઈ કોચ તરીકે સેવા છે એ આપી રહ્યા છે. ઓકે, પછી આણે કીધું ને કે સુરતના મનીષા દેસાઈ એટલે નરેન છે. તરતર મનીષા સુરત, એ ધીમે ધીમે બોલે છે. ખેર, જે હોય તે સારું કર્યું. આ સમાચાર છે આવ્યા જેથી લોકો છે એ બચતા ચાલશે, જરા સાવચેતી રાખશે. સલોની કહે છે, અરે હું તને કહું છું કે સુરતની મનીષા દેસાઈ, મનીષા એમાં તમને કંઈ રોમાંચક નથી લાગતો? તમે આવા નીરસ ક્યારથી થઈ ગયા છો? મારી મમ્મી તો મને કહેતી હતી કે આપણા મામાના નરેનભાઈ છે મોટા કવિ થશે, એ કુદરતી સૌંદર્ય પાછળ ગાંડા છે, એટલા માટે જ એણે ફોરેસ્ટ ઓફિસની તાલીમ લીધી હતી. તો આ કહે છે કે હા, એમાં તથ્ય હશે. નરેન કહે છે હા, એમાં સાચું હશે, તથ્ય હશે. પણ હું મારા શબ્દોમાં કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ પાગલ હતો. નૈસર્ગિક સૌંદર્ય છે એની માત્ર પાશ્ચાત્ય પાછળની છબી હતી, પણ એક જીવનમાં આકસ્મિક ક્ષણ આવી ઘટના ઘટી, મૂળ વસ્તુ ગુમાવ્યા પછી, મૂળ વસ્તુ કઈ ગુમાવી? મનીષાને ગુમાવ્યા પછી એ નૈસર્ગિક સૌંદર્યનું કોઈ મહત્વ ન રહ્યું. હા, હવે હું નોકરી કરું છું, અલબત્ત ખુદદારીથી, બહુ વફાદારીથી નોકરી કરું છું, હવે નૈસર્ગિક સૌંદર્યમાં પણ એટલું ખાસ મહત્વ મારા જીવનમાં રહ્યું નથી. તો કે છે હે, હવે આ છે એ છેક વાત પહોંચાડવા માંગે છે સલોની, કે તું મનીષાને સ્નેહ કરતો હો તો એ વાત યાદ કર. સલોની કહે છે કે નરેનભાઈ, તમે લગ્નના બધા માંગા કેમ પાછા ઠેલો છો? અચ્છા, હવે ખબર પડે, તમે જે નમણી અને નાજુક મનીષા પર કવિતા લખતા હતા, જેને સ્નેહ કરતા હતા, એને લગ્નની ના પાડી દીધી, એટલા માટે તમે લગ્નના બધા માંગા પાછા ઠેલો છો. નરેન આન્સર આપે છે, ધ્યાનથી સાંભળો છો, કે જે હા, એ નાની હતી, નાજુક છે, એ નમણી હતી, પણ એને લગ્નની ના નથી પાડી, મીન્સ લગ્નની ના પાડવા વાળું કોઈ બીજું છે. અને હું એ મનીષા પર કવિતા નહોતો લખતો, હું મનીષાને જ કવિતા સમજતો હતો. નરેન કોને કવિતા સમજતો હતો? મનીષાને જ કવિતા સમજતો હતો. હે, એ છોકરી જે ફોટો છે એનું નામ મનીષા છે, દેસાઈ છે, એનો મતલબ એવો થોડો છે કે મારા પૂર્વ જીવનની મનીષાને આની સાથે સરખાવો. સલોની કે જો આ ફોટો જુઓ, એટલે પેલો
છાપું છે એમાં ફોટો આવ્યો છે, ફોટા સાથે સમાચાર આપ્યા છે કે મનીષા દેસાઈએ સુરતી કુટુંબને રીછના હુમલામાંથી બચાવ્યું. તો ફોટો જોવે છે ને, હા આંખો તો એના જેવી જ છે, મનીષા જેવી જ છે, પણ સૈનિક બહાર જેવો યુનિફોર્મ. મનીષાએ કેવો યુનિફોર્મ ધારણ કર્યો છે? સૈનિક બાળાનો યુનિફોર્મ છે એ ધારણ કર્યો છે. હા કેમ? નમણી અને નાજુક વ્યક્તિ છે એ ખડતલને નિર્ભય ન થઈ શકે. ગઈકાલે મનીષા દેસાઈએ અમને એ વિષય પર તો ભાષણ આપ્યું, ને તમારો મોસ્ટ ટાઈમથી વન સેન્ટેન્સ ક્વેશ્ચન પૂરો થયો. મનીષા દેસાઈએ કયા વિષય પર ભાષણ આપ્યું હતું? તો કે નમણી અને નાજુક વ્યક્તિ પણ ખડતલને નિર્ભય થઈ શકે છે એ વિષય પર છે એ ભાષણ આપ્યું હતું. અચ્છા આ મનીષા છે તો તમારે એને અભિનંદન આપવા માટે આવવું પડે. હા એ વાત સાચી. ત્યાં બેટા આ સલોની છે એવું કહે છે કે કનોજ એક કામ કર, તું જા તારે જવું હોય તો, અને તું કોને અહીંયા મોકલીશ? તો કે આનંદને મને લેવા માટે અહીંયા તું મોકલજે. ત્યાં સુધી ચલો આપણે લોકો હવે કોણ ભાઈ બહેન રહ્યા ઘરમાં, કોણ રહ્યા ભાઈ બહેન. એ કહે છે કે તમારા બંગલાના ફૂલ છોડ છે એની શોભા જોઈએ, થોડો તાપ છે મજા આવશે. નરેન કહે છે યસ તું આગળ ચાલ, હું ખુરશીઓ લઈને આવું છું. મારી નોકરીના સમય દરમિયાનનું આ સૌથી સારું મકાન બંગલો છે મને મળ્યો છે. ત્યાં તો બેટા સલોની છે એ જોઈ જાય છે એક ગુલમહોરને. કોને જોઈ જાય છે? ગુલમહોરને. અરે વાહ આ ગુલમહોરનું ઝાડ છે એ કેટલું પ્રફુલ્લિત છે. નરેન કહે છે કે યસ હું પણ એ જ વિચાર કરતો હતો કે આટલું ઘરડું ઝાડ કોઈ દિવસ આટલું પ્રફુલ્લિત હોઈ શકે ખરું. ઘરડું ઝાડ સજીવા રોપણ અલંકાર. કયો અલંકાર બન્યો બેટા આપણો? સજીવા રોપણ. કારણ કે ઝાડ ઘરડું યુવાન બાળક ન બની શકે, માનવ જેવી ક્રિયા કરતા દર્શાવો, એટલા માટે આપણો સજીવા રોપણ. કે આટલું ઘરડું ઝાડ કોઈ દિવસ આટલું પ્રફુલ્લિત હોઈ શકે છે. નરેન કહે છે કે તને ખબર છે આ ગુલમહોર છે એની ઉંમર કેટલી છે? સરોને કે ના મને નહીં ખબર કેટલી ઉંમર છે. તો કે છે તારા અને મારી ઉંમરના સરવાળા કરતા વધારે. એનો મતલબ નરેન ની ઉંમરનો સરવાળો પ્લસ સરોની ઉંમરના સરવાળા કરતા વધારે ઉંમર કોની છે? ગુલમહોરની છે. અને બંને છે એ વાતો કરતા હોય છે ત્યાં આમ કોઈ દોડતું દોડતું આવે છે એટલે નરેને જોયું, ઓ આ તો આનંદ મનીષાનો ભાઈ. અહીંયા લખેલું છે આનંદ કોણ છે? મનીષાનો ભાઈ. આ તો આનંદ મનીષાનો ભાઈ, આજે હું એને 4.5 વર્ષ પછી જોઉં છું, પણ આજે હજુ એવો ને એવો બાળક જ રહ્યો. વ્યાજ સુધી અલંકાર. બાળક જ રહ્યો એટલે નિર્દોષ રહ્યો એક પ્રકારની પ્રશંસા છે. તો નિંદા શું છે? આવડો મોટો થયો તો બુદ્ધિ ચાલીને. તો નિંદા દ્વારા પ્રશંસા, પ્રશંસા દ્વારા નિંદા, એટલે આપણો કયો અલંકાર બન્યો બેટા? વ્યાજ સ્તુતિ અલંકાર છે. કયા વાક્યમાં વ્યાજ સ્તુતિ અલંકાર છે? તો કે છે આનંદ છે હજુ એવો ને એવો બાળક જ રહ્યો 4.5 વર્ષ પછી, એમાં આપણો વ્યાજ સ્તુતિ અલંકાર છે. નેક્સ્ટ વન આનંદ છે એ આવી રહ્યો છે દોડતો દોડતો, હજુ નજીક નથી આવી ગયો. ત્યારે સલોનીએ નરેનને કીધું, હવે ખાતરી કરવામાં કંઈ બાકી છે? મીન્સ હું જે ફોટો દેખાડું છું એ મનીષા છે એ ખાતરી કરવાની બાકી છે? કારણ કે હજુ એનું ભાઈ બી હતું, બિગ ફેમિલી અહીંયા ફરે છે. તો કે છે હા શું ખાતરી કરવાની બાકી છે? તો કે મૂળ વસ્તુ મનીષાનું મન ની મારે ખાતરી કરી છે, હજુ પણ એ મને સ્નેહ કરે છે. નરેન કઈ બાબતની ખાતરી કરવા માંગે છે? તો કે છે મનીષાનું મન ની ખાતરી કરવા એ માંગે છે. તો સલોની કહે છે કે તમને આમ પસાર થતા જોઈ અને જેની વાણી ખોવાઈ ગઈ હતી, જે બોલતા બંધ થઈ ગયા હતા, એના વિશે અમારાથી વધારે તમને માહિતી કોણ આપી શકે? મીન્સ કે હજુ એ તમને સ્નેહ કરે છે, તમને જોઈ અને સંકોચ લજ્જા અનુભવે છે.
ત્યાં તો બેટા દોડતો દોડતો નજીક આવી ગયો. કોણ? આનંદ છે, નજીક આવી ગયો. ઓ આનંદ, આવો આવો. પણ બેટા તો આમ દોડતો દોડતો કેમ આવે છે? નરેન બોલે છે તો સલોની કહે છે એ અહીંયા આવ્યો પછી ચાલવાનું ભૂલી જ ગયો, દોડ્યા જ કરે છે. તો આનંદ કહે છે ને આજે તો કોઈ ખાસ કારણ પણ છે. શું કારણ છે? કે છે પિતાનો તાર હતો એ આવે છે. નરેન કહે છે કે અચાનક પિતા કેમ આવે છે તારા? બીજું શું? આ દીદીએ રીચના કુટુંબમાંથી, રીચના હુમલામાંથી એક કુટુંબને બચાવ્યું એ સમાચાર છાપવામાં વાંચ્યા છે. અભિનંદન આપવા માટે આવે છે. શા માટે આવે છે બેટા? અભિનંદન આપવા માટે આવે છે. અને હવે આનંદ છે બેટા એ જૂની વાત છે એ શરૂ કરે છે. કઈ જૂની વાત શરૂ કરે છે? એ બહુ મસ્ત મજાની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે લેસનની. બેટા હવે શરૂ થશે, આપણે જોઈએ છે એ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. આપણો લેસનનો તંતુ આગળ વધારશું નેક્સ્ટ વિડીયોની અંદર. ઓકે બેટા.